ओम नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये शव श्रावणं ईशो पंचन मुकारो शव पाव प्रणासनं मंगलाणं च सवेसिं पद्मं हवे मंगलं। दिवाळी महोत्सव चाली रह्यो छे। दिवाळी महोत्सव ना आपणे बे स्वाध्यायो कर्या। बराबर दिवाळीना दिवसनी रात्रिए भगवान महावीर निर्वाण थया अने वेली सवारना गुरु गौतम स्वामी के जेमने केवल ज्ञान प्रगट थयो। अपना बधाना माटे थईने भगवान महावीर नु जीवन अने ए पछी एना प्रथम गणधर गौतम स्वामी नु जीवन केटलू बधु प्रेरणादायी छे। आपणने एना जीवननी एक एक वात आंतरिक रीते केटलू बळ आपे, केटली शक्ति आपे। तो प्रथम अपने भगवान महावीर के जे नु निर्वाण थयो ए भगवान महावीर ने वंदन करीशु अने ए पछी आजे नव वर्ष नूतन वर्ष के जेमा लब्धि निदान गुरु गौतम स्वामी के जेमने केवल ज्ञान प्रगट थयो ए गौतम स्वामी ने पण आपणे नमस्कार करीशु। ओम रीम श्री अरिहम वज्जाय गौतम स्वामी ने नमः। तो गौतम स्वामी एना जीवन विषय बधा कई ने कई जाणता हशे, थोड़ी घणी बधी माहिती तो बधा पासे हशे। घणाए तो समग्रपणे गौतम स्वामी ना जीवन नो अभ्यास पण करेलो हशे। पण आजना स्वाध्यायमां आपणे अनंत लब्धि निदान श्री गौतम स्वामी रास साथे एटले के गौतम स्वामी नो आ रास छे अने ए रास एवो छे के एनी एक एक गाथा अने एनी साथे एनो टूंको भावार्थ आम 62 गाथा छे एटले रास घणो मोटो छे अने एनी साथे साथे एनो भावार्थ छे। तो आपणे आम आखो रास अने एनी साथे साथे भावार्थ लईए तो आपणो स्वाध्याय छे એ આપણે આપણા સમયની અંદર પૂરો કરી શકીએ એમ નથી, પણ છતાંય આ રાસથી થોડા ઘણા પણ મુમુક્ષુઓ પરિચિત થાય એટલા માટે થઈને એની જે 6 ઢાળો છે એ 6 ઢાળમાંથી દરેકે દરેક ઢાળની શરૂઆત થાય એની પ્રથમ ગાથા કે જે રાસ રૂપે બ્રહ્મનિશ વિક્રમભાઈ ગાશે અને પછી હું ભાવાર્થ શરૂ કરીશ અને પછી એની બધી ગાથા એ જે ઢાળ છે એની બધી ગાથા પૂરી કરીશ, વળી નવી ગાથા શરૂ થશે। આ પ્રમાણે આપણો સ્વાધ્યાય ચાલવાનો છે। તો આપણે ભગવાન મહાવીરને તો વંદન કર્યા, ગૌતમ સ્વામીને પણ વંદન કર્યા અને આપણા આરાધ્ય દેવ પરમ કૃપાળ દેવ શ્રીમદ રાજચંદ્રજીને પણ વંદન કરીશું। આપણા મહાપરમ ઉપકારી પરમ પૂજ્ય બાપુજીને વંદન કરીશું અને આપ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનો ને બધાને આત્મભાવે વંદન। અત્યારના આ સ્વાધ્યાયની અંદર કોરોના મહામારી અને એની વાત ન લેતા સીધો હું સ્વાધ્યાય શરૂ કરું છું। તો આ ઢાળ પહેલી છે એમાં પૂર્વ ભૂમિકા છે કે જેમાં પ્રભુ મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય અને તેથી જ તીર્થ સ્વરૂપ શ્રી ગૌતમ સ્વામીનો રાસ નૂતન વર્ષની નવલી પ્રભાતે શ્રી ગુરુ મુખે શ્રવણ કરી મુમુક્ષુનું નૂતન વર્ષ
મંગળમય નીવડશે એવી શ્રદ્ધા સહિત આપણે આ ઢાળ લઈએ છીએ. કેમ કે વિનય ભંડાર શ્રી ગૌતમ સ્વામી અનંત લબ્ધિ નિદાન છે. આ રાસનો આ રાસને અર્થ સહિત સમજવાથી પરમ શ્રદ્ધેય શ્રી ગૌતમ સ્વામી પ્રત્યે આપણી આસ્થા દ્રઢ થાય છે. આ રાસમાં એમનું સમગ્ર ચરિત્ર પ્રભાવ વગેરેનું વર્ણન છે. એમાં પ્રથમ ઢાળમાં રચનાકાર કવિએ શ્રી ગૌતમ સ્વામીના ગામ, કુળ, માતા પિતા, રૂપ, જ્ઞાન વગેરેનો સરસ પરિચય આપ્યો છે. હવે આપણે એની પહેલી ગાથા લેશું. રમણીશ વિક્રમભાઈ એ ગાથા લે છે. વીરજીણે સરળ ચરણ કમલ કમલાકાય વાસો પણમવી પભણી સુસામી સાર ગોયમ ગુરુ રાસો મણતણો વયણ એકંત કરવી નિસુણો ભો ભવિયા જેમને વસે તુમ દેહ ગેહ ગુણ ગણ ગહ ગિહ જંબો દીવ સિરી ભરહ ખિત ખોણી તલ મંડણ મગદ દેશ સેણિયા નરેસ રિયો દલ બલ ખંડણ ઘણવર ગોવર નામ ગામ જહિ ગુણ ગણ સજ્જા વિપવ સેવ સુ ભુઈ તથ તસુ પુહવી ભજા તસુ પુવહી ભજા. તો બે ગાથા લીધી આપણે પ્રથમ શરૂઆતની અંદર. આ ગાથા ગવાય છે એની અંદર જે આ ગુજરાતી ભાષા છે એ ભાષા સમજવી થોડી મુશ્કેલ પડે, પણ રાસના રૂપમાં અને કેવી સુંદર રચના કરી છે એ હવે જ્યારે આપણે એનો ભાવાર્થ જોઈશું ને ત્યારે ખ્યાલ આવશે. કે જેમના ચરણ કમળમાં કમળા એટલે કે લક્ષ્મીએ નિવાસ કર્યો છે એવા શ્રી વીર જિનેશ્વરને પ્રણામ કરી શ્રેષ્ઠ સ્વામી ગૌતમ ગુરુનો રાસ હું કહીશ. આ રાસ હે ભવ્યો તમે મન વચન કાયાને એકતાન કરી અને સાંભળજો, જેથી તમારા દેહરૂપી ઘરમાં જળહળ ગુણ સમુદાયનો વાસ થાય. સાંભળજો, તમારા દેહરૂપી ઘરમાં જળહળ ગુણ સમુદાયનો વાસ થાય. અને બીજી ગાથાનો ભાવાર્થ લઉં છું. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પૃથ્વી તલના આભૂષણ રૂપ મગધ દેશ છે. તેમાં શત્રુની સેના બળનો નાશ કરનાર શ્રેણિક રાજા રાજ્ય કરે છે. આ મગધ દેશમાં ગુણગણ અને ધન ધાન્યથી સમૃદ્ધ ગોબર, જેને ગુબર ગામ કહે છે, ત્યાં વાસુભૂતિ નામનો બ્રાહ્મણ રહે છે અને એને પૃથ્વી નામની પત્ની છે. હવે આપણે ગાથા ગાયા વગર આપણે આ જે ઢાળ છે એનો ભાવાર્થ લઈ કે આગળ ને આગળ હું લઉં છું. કે આ બંને જગત પ્રસિદ્ધ ઇન્દ્રભૂતિના આ બંનેનો જગત પ્રસિદ્ધ ઇન્દ્રભૂતિ નામનો પુત્ર છે. એ 14 વિદ્યારૂપી વિવિધ રૂપ ભરી નારીના રસ આનંદમાં મગ્ન છે. 14 વિદ્યારૂપી નારી કીધી અને એના આનંદમાં મગ્ન છે. વળી એ વિનયવંત છે, વિવેકી છે અને સાર વિચારવાળો છે.
ગુણોના સમુદાયથી મનોહર છે, સાત હાથની સપ્રમાણ કાયાવાળો છે અને રંભાવર એટલે કે રંભાના વર એટલે કે ઇન્દ્ર સમાન છે. એમના નયન, વદન, હાથ અને ચરણ એવા સુંદર શોભે છે કે જેથી શરમાયેલા પંકજ એટલે કે કમળ પાણીમાં પડ્યા. એમના તેજથી ઝંખવાયેલા ચંદ્ર, સૂર્ય, તારા આકાશમાં ભમી રહ્યા છે. એમણે રૂપથી કામદેવને અનંગ એટલે કે અંગ વિનાનો કરી મૂક્યો છે. ધીરતાથી તેઓ મેરુ જેવા છે અને ગંભીરતાથી સમુદ્ર સરિકા છે. ચંગિન સુંદરતામાં ચૈચાળ્ય એટલે કે સુવર્ણ રાશિ છે. એના પછીની આ પાંચમી ગાથા કે જે ગૌતમ સ્વામીનું રૂપ જોઈ અને લોકો કંઈક એવું કહે છે કે કલિકાળથી ડરેલા બધા ગુણો એનામાં સંચિત ભેગા થયા છે. કલિકાળથી ડરેલા બધા ગુણો એનામાં સંચિત એટલે કે ભેગા થયા છે. અથવા તો શ્રી ગૌતમ સ્વામીએ પૂર્વજન્મમાં જિનેશ્વરની પૂજા કરી છે, તેથી જ પોતાને રૂપ શ્રેષ્ઠ માનતા રંભા, પદ્મા, ગૌરી, ગંગા, રતિ વગેરે ખરેખર તો બ્રહ્માથી ઠગાયા જ છે. પછી છઠ્ઠી ગાથા લો છું કે બુદ્ધ, ગુરુ, કવિ એટલે કે શુક્ર આ ત્રણમાંથી કોઈ અથવા તો પોતાને બુદ્ધ એટલે કે ડાયો, ગુરુ એટલે કે જ્ઞાની અને કવિ માનનારો કોઈ માણસ જેમની સામે ટકી શક્યો નથી એવા શ્રી ગૌતમ સ્વામી છે. આ ગૌતમ સ્વામી ગુણ પાત્ર એટલે કે ગુણના ભાજન એવા 500 વિદ્યાર્થીઓથી પરિવરેલા છે. જ્યાં શ્રી ગૌતમ સ્વામી જાય ત્યાં આ વિદ્યાર્થીઓ તેમની સાથે અને સાથે જ જાય. આ શ્રી ગૌતમ સ્વામી મિથ્યા મતિથી મોહિત વાસિત થઈ હંમેશા યજ્ઞ કર્મ કરતા રહે છે. હવે ભગવાન મહાવીરને મળતા પહેલાના ગૌતમ અજ્ઞાની છે અને એ વાત આની અંદર એના કેટલા બધા રૂપ ગુણ વગેરેની આની અંદર આપણે વાત જોઈ. પણ એ શ્રી ગૌતમ સ્વામી મિથ્યામતીથી વાસિત થઈ હંમેશા યજ્ઞ કર્મ કરતા રહે છે. પણ આ જ છલી એટલે કે વાનાથી એમને જ્ઞાન દર્શનથી વિશોધિત એટલે કે પવિત્ર થયેલું ચારિત્ર પ્રાપ્ત થશે. હવે આ ભાઈ કોઈને પણ આજ બાનાથી એમને જ્ઞાન દર્શનથી વિશોધિત પવિત્ર થયેલું ચારિત્ર પ્રાપ્ત થશે. હવે આપણે આ છ ગાથા લીધા પછી એ છ ગાથા નો સાર આજ સાતમી ગાથામાં આવે છે વસ્તુ તરીકે કે પ્રથમ ડાળના સંક્ષિપ્ત સારરૂપ આ ગાથા છે. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પૃથ્વીની શોભારૂપ મગધ દેશ છે. ત્યાંનો નરેશ્વર શ્રેણિક છે. ત્યાં ધનવાન ગોબર ગામ છે. ત્યાં વશુભૂતિ બ્રાહ્મણ વસે છે. તેની પત્ની પૃથ્વી સકળ ગુણ નિધાન અને રૂપ નિધાન છે. તે બંનેનો પુત્ર વિદ્યાઓમાં પારંગત સુજ્ઞાની એવો ઇન્દ્રભૂતિ ગૌતમ છે. તો આ ઢાળ લીધા પછી હવે બીજી ઢાળ જે શરૂઆત કરીએ છીએ એની આપણે પ્રસ્તાવના પહેલા જોઈએ કે શ્રી ગૌતમ સ્વામીના બે નાના ભાઈ શ્રી અગ્નિભૂતિ અને શ્રી વાયુભૂતિ પણ 14 વિદ્યાના પારગામી હતા. વૈદિક યજ્ઞ યાગમાં મગ્ન છે. એ જ રીતે બીજા પણ શ્રી વ્યક્ત, શ્રી સુધર્મા સ્વામી વગેરે વેદ પારગામી બ્રાહ્મણો તે વખતે ભારતભરમાં પ્રસિદ્ધ હતા. આ બધાને વેદ વચનોથી જ જીવ આદિ એક એક વિષય અંગે શંકા હતી. આત્મા છે,
તો એમાં શંકા હોવા પડે. આત્મા નિત્ય છે તો એમાં હોવા પડે શંકા. એમ એ બધાને વેદ વચનોથી જીવ આદિ એક એક વિષય અંગે શંકા હતી, પણ દરેક પોતાને સર્વજ્ઞ માને. તેથી એ સર્વજ્ઞતાનો આંચડો રાખવા બીજા કોઈને પૂછી અને સમાધાન મેળવતા નથી. આ 11 મહા વિદ્વાન પંડિતો પોતપોતાના છાત્ર પરિવાર સાથે પાવાપુરીમાં મોટા યજ્ઞમાં પધાર્યા છે. બીજા પણ અનેક પંડિતો ત્યાં હાજર છે. યજ્ઞમાં હોમાતા ઘી વગેરેને કારણે નીકળતો ધુમાડો આકાશગામી બને ત્યારે તેઓ એવી માન્યતા રાખે છે કે આ ધુમાડાના આલંબને દેવો આકાશમાંથી યજ્ઞમાં પધારે છે. આ બાજુ વૈશાખ સુદ દસમના ઢળતા પોરે દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી પ્રભુને કેવળ જ્ઞાન થયું. જ્ઞાનથી શ્રી ગૌતમ સ્વામી વગેરેનું કલ્યાણ થશે એમ જાણી ભગવાન વૈશાખ સુદ 11 સવારે ત્યાં પધાર્યા. 64 ઇન્દ્ર વગેરે ભક્તિભાવે આવ્યા, સમવસરણની રચના થઈ અને એ પછી હવે આપણે આ 8 ગાથા કે જે વિક્રમ ભાઈ જશે. ચરણ ચીણે સરકે વડનાણી, ચૌવી હસંગ પૈઠા ચાણી, હે પાવાપુરી સ્વામી સંપતો, ચૌવીહ દેવ નિકાયે છૂતો, ચૌવીહ દેય નિકાયે છૂતો. તો હવે આપણે આ 8 ગાથાનો ભાવાર્થ જોઈ અને પછી એ ગાથા ન જોતા એટલે કે ન એનો રાસ ગૌડાવતા એનો ભાવાર્થ જ આપણે લેશું. તો કેવળ જ્ઞાની ચરમ જિનેશ્વર પ્રભુ મહાવીર સ્વામી ચતુર્વિધ સંઘની સ્થાપના થશે એમ જાણી પાવાપુરી નગરમાં પધાર્યા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એમ ચારેય નિકાયના દેવો પ્રભુની સાથે છે. ત્યાં મહાસેન ઉદ્યાનમાં દેવે સમવસરણની રચના કરી. એ પ્રભુની દેશના એટલે કે પ્રવચન ભૂમિ કહેવાય છે. એમાં 3 ભવન એટલે કે 3 ગઢની રચના થઈ. સૌથી નીચે પ્રથમ રજત એટલે કે ચાંદીનો ગઢ બનાવ્યો. તે 1 યોજન વ્યાસવાળો હોય છે. એની ઉપર સોનાનો ગઢ રચાય છે અને સૌથી ઉપરનો ગઢ રત્નોથી નિર્મિત થાય છે. એ ગઢમાં વચ્ચોવચ્ચ પ્રભુની કાયાથી 12 ગણું ઊંચું અશોક વૃક્ષ રચાય છે. એ સમગ્ર સમવસરણને પોતાની છાયામાં લે છે. એની ઉપર પ્રભુ વીરને જે શાલ વૃક્ષ નીચે કેવળ જ્ઞાન થયેલું તે વૃક્ષ સ્થાપવામાં આવે છે. આ ચૈત્ય વૃક્ષ કહેવાય છે. એની નીચે ચારે દિશામાં રત્નમય સિંહાસન રાખવામાં આવે છે. આ સમવસરણની શોભા ભવ્યતાથી અથવા તો આવા સમવસરણમાં બિરાજેલા પ્રભુની દિવ્યતા જોઈ અને ઈર્ષાથી ભળેલા મિથ્યાત્મી જીવો ખીજે રોષાયમાન થાય છે. 3 ગઢ ઉપર સિંહાસન ઉપર બિરાજેલા ત્રિભુવન ગુરુ જીન ભગવાનથી જાણે કે ડરેલો મોહચોર ભાગી અને દિગંતમાં ચારે દિશાના ખૂણામાં બેસી જાય છે. હવે આ ભગવાનનો પ્રભાવ કેવો છે કે ભગવાનને જોઈ અને જે મોહ છે એ ડરી અને આ દિગંતની ચારે દિશાના જે ખૂણા છે ને એમાં ભરાઈ જાય છે. પ્રભુના સ્મરણ, દર્શન, જાપ, પૂજા, ધ્યાન વગેરેની તાકાત એવી છે કે એના પ્રભાવથી પ્રબળ મોહ પણ શાંત થઈ જાય છે. રાતના રાજા ગણાતા ચોરો
દિવસ થતા જ જુદી જુદી દિશામાં નાસી જાય છે એમ પ્રભુ પધારતા જ ક્રોધ માન માયા અને લોભ વગેરે નાસી જાય છે. પ્રભુ પધારે છે ત્યારે આકાશમાં દેવ દુંદુંભીના નાદ થાય છે અને ધર્મ નરેશ્વર ધર્મ ચક્રવર્તી પ્રભુ પધાર્યા છે એમ ગાજી અને લોકોને જણાવે છે. એ સમોસરણમાં દેવો સતત છય ઋતુના પાંચે વર્ણ એટલે કે રંગના સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે જેથી પૂરું વાતાવરણ મગમગાયમાન બની જાય છે. આ પુષ્પ સચિત હોવા છતાં પ્રભુના પ્રભાવે એમને કિલામણા એટલે કે પીડા થતી નથી. જે બિરાજેલા પ્રભુની સેવા 64 ઇન્દ્રો પણ માગે છે સેવા કરવા હોડાહોડ કરે છે તેઓ સતત શ્વેત વર્ણના ચામરો વિંજી અને પ્રભુની સેવા કરે છે. પ્રભુના મસ્તક ઉપર 3 છત્રો શોભે છે. પ્રભુનું એવું અનુપમ રૂપ છે કે જગતના બધા જીવો એ જોઈ અને મોહી પડે છે આકર્ષાઈ જાય છે. શ્રી વીર પરમાત્મા મેઘની જેમ ઉપશમ રસથી ભરપૂર વાણી વર્ષાવે છે. ફરીથી લઉં છું, શ્રી વીર પરમાત્મા મેઘની જેમ ઉપશમ રસથી ભરપૂર વાણી વર્ષાવે છે. પ્રભુની આ વાણી એક યોજન સુધી સંભળાય છે. શ્રી વર્ધમાન જિનેશ્વરનું સાનિધ્ય મળશે, વાણી સાંભળવા મળશે એમ જાણી દેવ દેવેન્દ્ર માનવ માનવેન્દ્ર કિન્નર આદિ દેશના સાંભળવાને આવે છે. દેવો ગગન માર્ગે તેજ પુંજથી જલ હલતા અને રણકાર કરતા વિમાનો દ્વારા પાવાપુરી આવી રહ્યા છે, આકાશમાંથી ઉતરી રહ્યા છે. ત્યારે તેઓને જોઈ અને ઇન્દ્રપુત્ર ગૌતમ મનમાં વિચારે છે કે અમે યજ્ઞ શરૂ કર્યો છે એટલે આ દેવો યજ્ઞમાં આવી રહ્યા છે. જેમ તરણ એટલે કે વહાણ કિનારા તરફ વહે છે તેમ દેવો બધા હર્ષ અને ઉલ્લાસથી સમોવસરણ તરફ જાય સમોવસરણ તરફ જાય છે ત્યાં પહોંચે છે. દેવો યજ્ઞ મંડપને છોડી અને સમોસરણમાં જાય છે એ જાણી અને ગૌતમ અભિમાનથી કોપી ઉઠ્યો છે અને એ કોપથી એની કાયા કંપવા માંડી. આવા કોપથી શ્રી ગૌતમ બોલે છે કે મૂળ અજ્ઞાની જળ લોક અજાણતાથી જેમ તેમ બોલે તે સમજી શકાય. ફરીથી લઉં છું, મૂળ અજ્ઞાની જળ લો અજાણતાથી જેમ તેમ બોલે તે સમજી શકાય પણ જાણકાર ગણાતા દેવો કેમ આમ ડોલી ઉઠે છે આનંદિત થાય છે? શું એમને ખબર નથી કે મારી આગળ બીજા કોને સર્વજ્ઞ કહી શકાય? બીજા તુચ્છ પર્વતને મેરુની ઉપમા મેરુ તરીકે ઓળખ કેવી રીતે આપી શકાય? હું સર્વજ્ઞ છું, બીજો કોઈ સર્વજ્ઞ નથી અને જે સર્વજ્ઞ નથી એને સર્વજ્ઞ તરીકે કેમ સ્વીકારી શકાય? તો કેવળ જ્ઞાનથી યુક્ત હવે આ અને વસ્તુ એટલે કે બીજી ઢાળની 16મી એટલે છેલ્લી ગાથા કે કેવળ જ્ઞાનથી યુક્ત દેવોથી પૂજિત સંસાર તરાવનાર શ્રી વીર જિનેશ્વર પાવાપુરી પધાર્યા છે. ત્યાં દેવોએ ઘણા સુખના કારણરૂપ એવું સમોવસરણ રચ્યું છે. જગતના તત્વનો ઉદ્યોત પ્રકાશ કરનાર તેજથી સૂર્ય સમાન વીર જિનેશ્વર સિંહાસન પર બિરાજમાન થયા છે. ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે.
હવે ત્રીજી ઢાળ ઉપર આપણે આવીએ છીએ અને એ ત્રીજી ઢાળની પહેલા પ્રથમ ભૂમિકા લેશો, પછી એની જે ગાથા પહેલી ગાથા એટલે કે આમ સપ્તમી ગાથા છે એ બ્રહ્મનિશ વિક્રમભાઈ લેશે. શ્રી ગૌતમ સ્વામી હજી મિથ્યાત્વમાં છે અને વિતરાગ નથી, તેથી સર્વજ્ઞ ન હોવા છતાં સર્વજ્ઞના અહંકારમાં છે. તેથી પ્રભુ વીરની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ સહન કરી શકતા નથી. શ્રી ગૌતમ સ્વામીએ પહેલા તો વિચાર્યું કે આ દેવો પણ મને છોડીને ત્યાં જાય છે તો જેવો તે સર્વજ્ઞ તેવા જ આ દેવો લાગે છે. શેરડીનો સંગ ઊંટને ન ગમે પણ પછી પ્રભુને વંદન કરી અને પાછા ફરતા લોકોના મુખેથી પ્રભુના અનંત અલૌકિક અને અવર્ણનીય ગુણો સાંભળી અને ઈર્ષાથી ભળેલા શ્રી ગૌતમે વિચાર્યું કે આ તો મારી ઉપેક્ષા થાય છે, મારી હિલના થાય છે, તેથી મારે આ વર્ધમાનને વાદમાં હરાવી મારી વાદ વિજેતાની ધજા પતાકા લહેરાવી પડશે અને લોકોને ખબર પાડવી પડશે કે હું સર્વજ્ઞ છું. પેલો તો મગત્રો છે. આમ વિચારી અગ્નિભૂતિ બીજાને વાદ માટે જતા રોકી, કેમ કે અગ્નિભૂતિ જતા હતા તો એના બીજા જે ભાઈઓ છે એને એમ કે તમે શા માટે જાઓ છો, અમે જ જઈને હરાઈ આવીએ. પણ અગ્નિભૂતિ કહે છે કે નહીં, હું જ જઈશ. એટલે આમ જે અગ્નિભૂતિનો વિચાર છે એ વિચાર જોઈ અને અગ્નિભૂતિ બીજાને વાદ માટે જતા રોકી પોતે જ પોતાના 500 વિદ્યાર્થીઓ સાથે પીતાંબર પહેરી અને વાદ માટે નીકળે છે. વિદ્યાર્થીઓ પોતાના ગુરુની બિરદાવલી ગાય છે, પણ ગૌતમ સ્વામી તો અભિમાનમાં પોતે કઈ કઈ વિદ્યામાં કેવા કેવા નિષ્ણાત છે અને કયા કયા વાદીઓને હરાવી દીધા છે ઇત્યાદિ વિચારમાં જ ગરકાવ છે. એમ કરતા કરતા એ સમવર શરણ સુધી પહોંચ્યા. તો આપણે આ પૂર્વ ભૂમિકા જોયા પછી હવે એની ગાથા 17મી ગાથા. તવ ચડિયો ઘણ માણ ગચ્ચે ઇદ ભૂઈ ભૂદેવતો, હુંકારો કરી સંચરિયા કવણ સુજિનવર દેવતો, કવણ સુજિનવર દેવતો. ત્યારે શ્રી ઇન્દ્રપુતિ ભૂદેવ એટલે કે બ્રાહ્મણ ભારે માનરૂપી હાથી પર ચડ્યા છે. માનરૂપી હાથી ઉપર ઇન્દ્રપુતિ ગૌતમ ચડેલા છે અને સમવ શરણ તરફ સંચર્યા છે અને હુંકાર કરે છે કે કોણ એ જીનવર દેવ છે. હવે બાકીની ગાથાઓ છે એનો હું ભાવાર્થ જ વાંચું છું. ઇન્દ્રભૂતિએ આવતાની સાથે જ પ્રથમ દૂરથી જ પરમાત્માનું એક યોજન ભૂમિમાં વ્યાપ્ત એવું સમવસરણ જોયું તથા શ્રી ગૌતમ દસે દિશામાંથી આવતી રંભા સરીખી દેવીઓ અને દેવોને પણ જુએ છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં જુએ છે કે ત્રણેય ગઢની ચારે દિશાઓમાં ચાર સુંદર દ્વારો પર મણિમય તોરણો છે. આ દ્વારોની દંડ અને ધજાથી અનુપમ શોભા થઈ છે. ગઢના કાંગરાઓના નવ નવા ઘાટ છે. ઉંદર અને બિલાડી, સાપ અને નોળિયા જેવા જાતિ વેર ધારણ કરનાર જીવો પણ વેરભાવ ત્યજી અને સાથે બેઠેલા છે. અશોક વૃક્ષ, છત્ર, ચામર, સિંહાસન, ભામંડળ, પુષ્પવૃષ્ટિ, દેવ દુંદુભી
દિવ્ય ધ્વનિ જેવા આઠ આઠ પ્રતિહાર્યો છે. હવે આ ગૌતમ સ્વામી આ બધું જોઈ રહ્યા છે. આગળ જોઈએ. સમાવસરણમાં સુર અસુર, નરવર, કિન્નર, ગંધર્વ આદિ દેવો અને ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવો ઇન્દ્ર ઇન્દ્રાણીઓને પ્રભુના ચરણની સેવા કરતા જોઈ ચિત્તમાં ચમકેલા ઇન્દ્રભૂતિ મનમાં વિચારે છે કે હવે આમ આની અંદર મહત્વની વાત એ છે કે આટલા બધા અભિમાનથી આમ ધસમસ્ત પોતે સમોસરણ સુધી આવે છે ને ખાલી દર્શન થાય છે એની પણ કેવી અસર કે વીર જિનેશ્વરનું સહસ્ત્ર કિરણ સૂર્ય જેવું વિશાળ શ્રેષ્ઠ ઉદાર રૂપ જોતા ખરેખર અસંભવ એવી આ વાત સંભવી છે તો આ સાચો ખરેખર ઇન્દ્ર જાળ્યો છે. છતાં પાછો અભિમાન એવો કે આ ભગવાનનો જે પ્રભાવ છે એ જોઈ અને અંજાયમાન તો થઈ ગયા છે. આમ આશ્ચર્ય કેમ કે એ જોઈ અને આશ્ચર્ય થયું છે પણ એ બધું અંદર આશ્ચર્ય થાય ત્યાં વળી અંદરથી અભિમાન ઉભું થયું કે એ સાચો ખરેખર ઇન્દ્ર જાળ્યો છે. તે સમયે ત્રિજગત ગુરુ પ્રભુવીર ભો ઇન્દ્રભૂતિ ગૌતમ એ પ્રમાણે ઇન્દ્રભૂતિને નામપૂર્વક બોલાવે છે તથા ઇન્દ્રભૂતિના હૃદયમાં રહેલા સંશયને શંકાને વેદના વાક્યો વડે જ દૂર કરે છે. તે વખતે પ્રભુએ શ્રી ગૌતમનો સંશય દૂર કર્યો. તે જ સમયે પોતાના જ્ઞાનનો અભિમાન ખોટા સર્વજ્ઞ ભાવનો મદ દૂર કરી અને શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે વીર પ્રભુના ચરણમાં પોતાનું શિર ઝુકાવી દીધું, મહાવીર પ્રભુને જીવન સમર્પિત કરી દીધું, પોતાના 500 શિષ્ય સાથે પ્રભુના વરદ હસ્તે દીક્ષિત થયા, સંયમી બન્યા અને વીર પ્રભુના સર્વપ્રથમ શિષ્ય બન્યા. હવે પ્રભુના ખાલી લાંબેથી દર્શન કરતા જ અંતકરણની અંદર થયેલી ભાવના, પોતાના મનની અંદર બેઠેલો સંશય કે જેને પ્રભુને પૂછ્યો નથી કે પોતાના અંતકરણની અંદર સંશય છે, એ સંશય પ્રભુએ જ કીધો કે તારા દિલની અંદર આવો સંશય છે અને પાછું એના નામ દઈને પ્રભુએ શરૂઆતમાં બોલાવ્યા. હવે આટલું થયું એમાં એને પોતાનું જ્ઞાનનું અભિમાન અને ખોટો સર્વજ્ઞ ભાવનો જે મદ છે એ મદ દૂર થઈ ગયો. કેટલો જબરજસ્ત પ્રભાવ હશે પ્રભુનો. હવે એ મદ અને અભિમાન તો એના દૂર થયા પણ ભગવાનના ચરણમાં શિર ઝુકાવી અને 500 શિષ્યો સાથે દીક્ષિત થયા, આ અંદરનું થયેલું પરિવર્તન ખરેખર આંતરિક પરિવર્તન એ હોય તો જ જીવ ભગવાન પાસે દીક્ષિત થઈ શકે અથવા તો કોઈ પણ જીવ આ પરિવર્તનથી જ દીક્ષિત થઈ શકે. નહીં તો એને એમ થાય કે હજુ જોઈએ સાંભળીએ આવો બધા વિચાર. પણ આ ઇન્દ્રભૂતિ તો આવી રીતે દીક્ષિત થઈ અને પ્રભુના પ્રથમ શિષ્ય બની ગયા. હવે આ બાજુ યજ્ઞ ચાલે છે ત્યાં આ બાજુ યજ્ઞ વાડામાં રહેલા અગ્નિભૂતિએ સાંભળ્યું કે મોટાભાઈ ઇન્દ્રભૂતિએ પ્રભુ મહાવીર પાસે સંયમ દીક્ષા 5 મહાવ્રત ગ્રહણ કર્યા છે એટલે એ પણ પ્રભુ સાથે વાત કરી અને ભાઈને મુક્ત કરાવવાની ઈચ્છાથી સમાવસરણ માંગે છે. પરમાત્મા મહાવીર સ્વામી
તેને પણ નામપૂર્વક બોલાવીએ અને તેને પણ પ્રતિબોધ કરે છે. હવે આનું અભિમાન કેવું કે મારા ભાઈને ફસાવી દીધા છે ભગવાન, કે હું એને છોડાવું અને ભગવાનને હરાવી નાખું, એનું બધું અભિમાન ગયું. અને ભગવાન ભગવાનને જે બોધ આપ્યો એ સાંભળે છે. આ પ્રમાણે અનુક્રમે એક પછી એક વિપ્રવર પ્રભુના સમવસરણમાં આવતા ગયા અને પ્રભુએ તેમને પ્રતિબોધ કરી અને 11 ગણધર રત્નોને ગણધર પદે સ્થાપિત કર્યા. ત્યારબાદ ત્રિભુવન ગુરુ વીર પ્રભુએ સાધુના 5 મહાવ્રત રૂપ સંયમ અને શ્રાવકના અણુવ્રત રૂપ 12 વ્રત ધર્મ યોગ્ય ઉપદેશ આપ્યો. એટલે કે 5 મહાવ્રત રૂપ સંયમ અને શ્રાવકના 12 અણુવ્રત રૂપ ધર્મનો યોગ્ય રીતે ઉપદેશ આપ્યો. તો આ બધા જ 11 જણા પોતાના સમગ્ર ભક્ત શિષ્યો સાથે ભગવાનને સમર્પિત થઈ અને દીક્ષિત બની ગયા અને એ રીતે ભગવાનનું શાસન શરૂ થયું. ગણધર પદે સ્થાપિત શ્રી ગૌતમ સ્વામી છઠને પારણે છઠ કરતા પૃથ્વી પર આત્મલબ્ધિથી વિહરે છે. હવે સીધા છે, ગૌતમ સ્વામી પછી તો ભગવાનના શિષ્ય બહેના, પ્રથમ શિષ્ય બહેના ગણધર બહેના, એ પણ પ્રથમ ગણધર, અને એ છઠને પારણે છઠ કરતા પૃથ્વી પર આત્માની લબ્ધિથી વિહરે છે, પાણો કરે છે અને અપ્રમત સંયમની સુંદર આરાધના કરતા જીમ શાસનનો જય જયકાર કરે છે. તો આ બીજી જે ઢાળ છે, એટલે કે આ જે ઢાળ છે ત્રીજી ઢાળ, એનું વસ્તુ એટલે કે આપણે જે આ ઢાળની જેટલી ગાથા જોઈ એનું સંક્ષેપમાં કે ત્રીજી ઢાળના સારરૂપ આ વસ્તુમાં કવિશ્રી કહે છે કે બહુમાન અભિમાનમાં ચડેલા શ્રી ઇન્દ્રભૂતિ હુંકાર કરતા સમવસરણમાં તુરંત પહોંચ્યા. મહાવીર સ્વામીએ શીઘ્ર એમની સર્વ શંકાઓ દૂર કરી ત્યારે ઉત્પન્ન થયેલા બોધિ બીજવાળા શ્રી ગૌતમ બહુથી વિરક્ત થયા અને દીક્ષા ગ્રહણ કરી અને શિક્ષા સહિત એટલે કે સાધુ જીવનચર્યા વગેરેની શિક્ષા મેળવી અને ગણધર પદ પર સ્થાપિત થયા. ઢાળ ચોથી આપણે શરૂ થશે અને આપણે પ્રથમ એની પૂર્વ ભૂમિકા જોઈએ કે શ્રી ગૌતમ સ્વામી માટે તો અભિમાન પણ પ્રતિબોધ સમ્યક્ત્વ સંયમ અને પ્રાપ્તિનું કારણ બન્યું. હવે આ એક આ એક અદ્ભુત વાત છે. બધાને બીજાને અવળો અર્થ લઈ અને અવળી રીતે વિચારે અથવા તો અવળી રીતે સમજે તો સમજાય નહીં, પણ ગૌતમ સ્વામી માટે તો અભિમાન પણ પ્રતિબોધ સમ્યક્ત્વ સંયમ અને પ્રભુ પ્રાપ્તિનું કારણ થયું. કેમ કે એ અભિમાન ઉપર આમ ધસમસ કરતા પ્રભુ પાસે ગયા અને ત્યાં સુધી એનું અભિમાન તીવ્રતાથી હતું, પણ જેવા ભગવાનના દર્શન કર્યા એનો બોધ સાંભળ્યો કે એને સંયમ એ અભિમાન પણ પ્રતિબોધ સમ્યક્ત્વ સંયમ અને પછી પ્રભુ પ્રાપ્તિનું કારણ. હવે તેઓ અહંકારથી મુક્ત થઈ પરમ વિનય ભંડાર બન્યા અને તેથી જ અનંત લબ્ધિ નિદાન પણ થયા. અનંત લબ્ધિ નિદાન થયા. 50 વર્ષ સુધી અહંકારના કારણે એક પણ પ્રશ્ન નહીં પૂછનારા શ્રી ગૌતમ સ્વામીએ હવે વિનય ભંડાર બની 30 વર્ષમાં પ્રભુ વીરને 36,000 પ્રશ્નો પૂછ્યા.
પ્રભુ વીરે પણ ગોયમ ગોયમ 36,000 વખત કહી ગોયમ શબ્દને મંગળમય બનાવી દીધો. શ્રી ગૌતમ સ્વામી દીક્ષા વખતે જ પ્રભુ પાસેથી ઉપનેયવા, વિગમેયવા અને દુવેયવા આ ત્રિપદી મેળવી અને બે ઘડીની અંદર દ્વાદશાંગી અને 14 પૂર્વની રચના કરે છે. અર્થાત સમસ્ત શ્રુત પારગામી બને છે. વળી સ્વયં મતિ, શ્રુત, અવધિ અને મનોપર્યવ આ ચાર જ્ઞાનના તેઓ ધણી છે. છતાં પ્રભુ વીરની વાણી બાળક બની અને પરમ વિસ્મય ભાવે સાંભળે છે અને બીજાઓના સંશય દૂર કરવા પ્રભુને પ્રશ્ન પૂછે છે. હવેની ઢાળમાં આ બધી વાત અને 1500 તાપસ પ્રતિબોધ વજ્રસ્વામીનો જીવ જે તિન્યંગ ધ્રુવંગ દેવ છે તેને પ્રતિબોધ વગેરેની સુંદર રજૂઆત છે. એ 28મી ગાથા વિક્રમ દર્શન. આજ હુઓ સુવિહાણ આજ પંચેલીમાં પુણ્ય ભરો બિંઠા ગોયમ સ્વામી જો નિય નયણે અમિય ભરો નિય નયણે અમિય ભરો. આજે સુવિધાન એટલે કે સારું કાર્ય સુકૃત થયું જેથી તરત જ પરિપાક પામે ઉદયમાં આવે એવા પુણ્યભર પુણ્યના ભંડાર શ્રી ગૌતમ સ્વામીને દીઠા, દર્શન કર્યા અને એમના દર્શનથી નયનમાં અમૃતભર એટલે કે અમૃત છલકાયા. ફરીથી લઉં છું, આજે સુવિધાન એટલે કે સારું કાર્ય સુકૃત થયું જેથી પચેલીમ એટલે કે તરત જ પરિણામ પામે ઉદયમાં આવે એવા પુણ્યભર પુણ્યના ભંડાર શ્રી ગૌતમ સ્વામીને દીઠા, દર્શન કર્યા અને એમના દર્શનથી નયનમાં અમૃત છલકાયા. 500 મુનિથી પરિવરેલા શ્રી ગૌતમ ગણધર ભૂમિ ઉપર વિહાર કરતા ભવ્ય જીવોને પ્રતિબોધ કરે છે. સમૂહ શરણમાં પ્રભુની દેશના સાંભળતા અન્યોને જે જે સંશય ઉદ્ભવે તે તે સંશય શ્રી ગૌતમ સ્વામી જાણી લે અને તે બીજાઓ ઉપર ઉપકાર થાય એ આશયથી પોતે જ ભગવાનને પૂછે છે. ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા ગૌતમ સ્વામીએ જ્યાં જ્યાં ભવ્ય આત્માઓને દીક્ષા આપી ત્યાં ત્યાં તે તે બધાને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. હવે આ એક બહુ જ મહત્વની વાત આવે છે કે ગૌતમ સ્વામીએ જ્યાં જ્યાં જેને પણ દીક્ષા આપીને એ બધાને કેવળ જ્ઞાન થયું. પણ આશ્ચર્ય તો એ છે કે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી પણ તેઓ જેને દીક્ષા આપે છે, જેના મસ્તકે હાથ મૂકે છે તે બધાને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પોતાની પાસે જે કેવળ જ્ઞાન નથી તે કેવળ જ્ઞાનનો શ્રી ગૌતમ સ્વામી દાન કરે છે. શ્રી ગૌતમ સ્વામી ગુરુ એટલે કે પ્રભુ વીર પર વિશિષ્ટ ભક્તિ રાખતા હતા તે માનાથી ખરેખર તો કેવળ જ્ઞાન જ રંગ ભરે એટલે કે ઉલ્લાસથી રાગ એટલે કે આકર્ષણ રાખતા હતા. ટૂંકમાં આ જે ગાથા છે એની અંદર ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યેનો જે પ્રશસ્ત રાગ એની વાત છે અને એ પ્રશસ્ત રાગ છે
ત્યાં સુધી કેવળ જ્ઞાન તો પ્રગટે નહીં. એટલે શ્રી ગૌતમ સ્વામી વીર પ્રભુ પર ગુરુ એટલે કે વિશિષ્ટ ભક્તિ રાખતા હતા. તે છળથી એટલે કે માનાથી ખરેખર તો કેવળ જ્ઞાન પર જ રંગ ભરે એટલે કે ઉલ્લાસથી રાગ આકર્ષણ રાખતા હતા. જે મુનિ પોતાની લબ્ધિના બળ પર અષ્ટાપદ પર ચડી અને 24 જીનવરને વંદે તે ચરમ શરીરી હોય છે. હવે બધા શિષ્યોને કેવળ જ્ઞાન થાય, ગૌતમ સ્વામી ના થાય, એનું કારણ પણ રાગ. તો ગૌતમ સ્વામીએ સાંભળ્યું કે અષ્ટાપદ પર્વત પર જે જીવ મંદિર છે એમાં ભગવાનના દર્શન કરવા તો કેવળ જ્ઞાન પ્રગટ. એટલે આજે વાત સાંભળી કે જે મુનિ પોતાની લબ્ધિના બળ પર અષ્ટાપદ પર્વત પર ચડી અને 24 જીનવરને વંદે તે ચરમ શરીર એટલે કે એનું અછેલ્લું શરીર પછી તો એ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે એમ હોય છે. શ્રી જીનવરના મુખથી આટલી દેશના સાંભળી અને શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત ચડવા વિહાર કર્યો. તે વખતે ત્યાં 1500 તાપસ કૈલાસપતિના સાક્ષાત દર્શન કરવા ઘણા વખતથી 3-2 કે 1 ઉપવાસ એકાંતરે કરતા હતા. પાણાના દિવસે પણ ફળ પાંદડા વગેરેથી જીવન નિર્વાહ કરતા હતા. આ તાપસોમાંથી 3-3 ઉપવાસ કરનારા હજુ 3જા પગથિયા સુધી જ પહોંચ્યા હતા. એ રીતે 2-2 ઉપવાસ કરવાવાળા 2જા પગથિયા સુધી અને ઉપવાસને પારણે ઉપવાસ કરનારા પ્રથમ પગથિયે જ પહોંચ્યા હતા. આ 1500 તાપસોએ ગૌતમ સ્વામીને અષ્ટાપદ પર્વત તરફ આવતા જોયા. હવે આમ ગૌતમ સ્વામીને જુએ છે, હૃષ્ટપુષ્ટ ગૌતમ સ્વામીને, એટલે બધા તાપસોને શું વિચાર આવે છે કે તપથી અમે અમારા અંગને શરીરને શોષવી નાખ્યું છે તો પણ અમારી હજુ સારી ગતિ થઈ નથી, એટલે કે હજુ અમે અષ્ટાપદ પર ચડી શક્યા નથી. તો હાથીની જેમ ગાજતા સુંદર સુદૃઢ કાયાવાળા દેખાતા આ કેવી રીતે ગીરી ઉપર ચડશે? આવો અંદરથી વિચાર આવે છે. એટલે તાપસો ગીરુઓ એટલે કે આ તાપસો મોટા અભિમાનથી મનમાં ઉપરોક્ત વિચાર કરે છે. ત્યાં તો શ્રી ગૌતમ સ્વામી મુનિ આવ્યા અને સૂર્યના કિરણનું આલંબન લઈ અને ઝપાટા ભેર ઉપર ચડી ગયા. આ આખી વાત જેને કહીએ ને કે ક્રિસ્ટલનો આખો પ્રવર્ત અને એના ઉપર આવી રીતે બધા તાપસો નીચે છે, કોઈ પેલા પગથિયે, કોઈ બીજા પગથિયે, કોઈ ત્રીજા પગથિયે, અને ગૌતમ સ્વામી આવે છે અને આ સૂર્યનો કિરણ અને એના ઉપર ક્લાઇમ્બિંગ કરે છે, એ આખી રચના ન્યોતના જિનાલયમાં છે. અને એની પ્રતિષ્ઠા વખતે ત્યાં ઉપસ્થિત બહુ ભવ્ય રીતે આખો પ્રોગ્રામ થયેલો હતો. પ્રોગ્રામ તો ભવ્ય રીતે થયેલો હતો પણ આખી જે રચના છે એટલી બધી ભવ્ય અને એટલી બધી સુંદર હતી. તો હવે આ ગૌતમ સ્વામી તો સૂર્યના કિરણનો આલંબન લે અને ઝટપટ ઉપર ચડી ગયા. અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજે સુવર્ણમણી માણેકથી નિર્મિત કરેલા દંડ, કળશ, મોટા ધ્વજ વગેરેથી શોભતા જીનગ્રહ જીનાલયને જોતા જ શ્રી ગૌતમ સ્વામી પરમ આનંદને પામ્યા. ત્યાં દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશામાં 4, 8, 10 અને 2 એ રીતે દક્ષિણમાં શ્રી શંભવનાથ પ્રભુથી માંડી અને પૂર્વમાં ઋષભ અને અજિતનાથ સુધીના 24 જીનેશ્વરોના પોતપોતાની કાયાના માપના જ રત્નમય બિંબોના દર્શન
પ્રમાણ થી શ્રી ગૌતમ સ્વામી મનમાં ઘણો ઉલ્લાસ પામ્યા અને પછી ત્યાં અમુક સમય માટે રોકાયા. હવે આ પર્વત ઉપર આવું હિમાલય અને કેવું અદભુત હશે એના દર્શન પામી અને ગૌતમ સ્વામી ખૂબ ઉલ્લાસમય બની ગયા. અમુક સમય જે રોકાય છે એમાં ત્યાં ઇરિયમ ધ્રુવમ એટલે કે એક પ્રકારના વ્યંતર દેવ એટલે કે ત્યાં તિર્યંશ ધ્રુવંક દેવ રૂપે શ્રી વજ્ર સ્વામીનો જીવ પણ જાત્રા માટે શ્રી વૈશ્રવણ સાથે પધાર્યા છે. શ્રી ગૌતમ સ્વામીના દર્શન થતા તેમને વંદન કરે છે. શ્રી ગૌતમ સ્વામીએ ત્યારે તેઓને શ્રી પુંડરીક કંડરીકનું અધ્યયન કર્યું. આથી વજ્ર સ્વામીના જીવ દેવ પ્રતિબોધ પામે છે. અષ્ટાપદથી પાછા ફરતા ગૌતમ સ્વામીએ 1500 તાપસોને પ્રતિબોધ આપ્યો. બધાને એક સાથે બધાએ એક સાથે દીક્ષા લીધી. આ 1500 મુનિઓને સાથે લઈ અને ગૌતમ સ્વામી જાણે યુથાધિપતિ શ્રી ગજેન્દ્ર જતા હોય તેમ પ્રભુ પાછળ પાછળ વળી રહ્યા છે. 1500 તાપસોએ દીક્ષા તો લીધી કેમ કે ભગવાન ગૌતમ સ્વામી એમને બોધ આપ્યો અને એના પ્રભાવથી બધા દીક્ષિત થઈ ગયા. પછી આખો કાફલો ભગવાન મહાવીર પાસે જઈ રહ્યા છે. હવે એ ભગવાન પાસે જઈ રહ્યા છે એમાં શું થાય છે? 1500 તાપસો કે જે દીક્ષિત થયા કે 1500 તાપસોને તપના પારણાના અવસરે પેલા તો એના એના પારણા કરાવે છે. 1500 તાપસને તપના પારણાના અવસરે ગુરુ ગૌતમ સ્વામી એક પાત્રમાં ખીર ઓરી લાવ્યા. પછી પાત્રમાં અંગૂઠો રાખી અમીય ગુઠ અમીયાશય અક્ષીણ મહાનશ લબ્ધિના પ્રભાવે 1500 એ તાપસોને તૃપ્તિ થાય એટલી ખીર વપરાવી. હવે આટલા પાત્રની અંદર ખીર લાવ્યા એનો અંગૂઠો એની અંદર છે અને બધાને ખીર મોરાવે છે અને બધાને તૃપ્તિ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. એથી આ દોહો શ્રદ્ધા સભર હૈયે બોલાય છે. આ દોહો બોલાય છે. અંગોઠે અમૃત વસે લપિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમારિયે મન વાંછત ફળદાતાર મન વાંછત ફળદાતાર. તે વખતે 500 શિષ્યો ખીરના રૂપે જાણે કે શુકલ ધ્યાનની ફરીથી લઉં છું. તે વખતે 500 શિષ્યો ખીરના રૂપે જાણે કે શુકલ ધ્યાનથી ઉજ્જવળ ભવિષ્ય પામ્યા. સાચા ગુરુના સંયોગથી ગુરુ તરીકે શ્રી ગૌતમ સ્વામી મળવાથી એમના માટે તો કવળ એટલે કે કોળિયો કેવળ જ્ઞાન રૂપે પરિણમ્યો. પછી શ્રી ગૌતમ સ્વામી સાથે પ્રભુ પાસે જતા સમોસરના 3 ગઢ અને ત્યાં બિરાજેલા પ્રભુ મહાવીર સ્વામીના પ્રથમ દર્શને જ બીજા 500 તાપસ શિષ્યોને કેવળ જ્ઞાન થયું. હવે આપણે આની પહેલાની ગાથા જોઈએ કે તે વખતે 500 શિષ્યો પેલા સૌથી પહેલા કે 500 શિષ્યો ખીરના રૂપે જાણે કે શુકલ ધ્યાનથી ઉજ્જવળ ભવિષ્ય પામ્યા. એટલે કે સાચા ગુરુના સંયોગથી
ગુરુ તરીકે ગૌતમ સ્વામી મળવાથી એમને માટે તો એ કોળિયો કેવળ જ્ઞાન રૂપી પરિણમે. હવે આ ખીર લીધે 500 શિષ્યને કેવળ જ્ઞાન થયું, ખીર વાપરી. પછી શ્રી ગૌતમ સ્વામી સાથે પ્રભુ પાસે જતા સમોસરના ત્રણ ગઢ અને ત્યાં બિરાજેલા પ્રભુ મહાવીર સ્વામીના પ્રથમ દર્શને જ બીજા 500 તાપસ શિષ્યોને કેવળ જ્ઞાન થયું, ખાલી દર્શનથી થયું. અને જિનેશ્વરની જાણે અમૃત પિયુષને જ જીતનારી એવી મધુર અને કાળ ડિબાંગ મેઘની ગર્જનાની જેમ ગાજતી વાણી સાંભળી બાકીના 500 શિષ્ય પણ કેવળ જ્ઞાન પામી ગયા. તો આ ખીર ખાધીમાં 500 શિષ્યોને કેવળ જ્ઞાન થયું, ભગવાનના ખાલી દર્શન કરતા 500 શિષ્યોને કેવળ જ્ઞાન થયું, અને ભગવાનની દેશના સાંભળતા બાકીના 500 જે શિષ્યો છે એને કેવળ જ્ઞાન થયું. આ રીતે શ્રી ગૌતમ સ્વામી પાસે દીક્ષા લેનારા 50,000 મુનિ ભગવંતો ખૂબ જ સરળતાથી કેવળ જ્ઞાન પામી ગયા. 50,000 કેવળ જ્ઞાન ભરેલા 1500 સાધુઓથી પરિભરેલા શ્રી ગૌતમ સ્વામી દુરિતને હરનારા પ્રભુ વીરને વંદન કરે છે અને 1500 ને પણ પ્રભુને વંદન કરવા કહે છે. ત્યારે જગત ગુરુ એટલે કે પ્રભુ વીરે શ્રી ગૌતમ સ્વામીને કહ્યું કે કેવળ જ્ઞાનીની અશાપના નહીં કરો. કેવી વાત છે કે પ્રભુને ખબર પડી ગઈ કે આ 1500 કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને ગૌતમ સ્વામી ભગવાનને પ્રથમ વંદન કર્યા અને પછી આ કેવડીઓને વંદન કરવા મૂકી દો. તો પ્રભુ વીર એમ કહે છે કે કેવળ જ્ઞાનીની અશક્તા નહીં કરો. આ 1500 નૂતન દીક્ષિતો કેવળ જ્ઞાન પામી ગયા છે. ત્યારે પોતાના કેવળ જ્ઞાન માટે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા છતાં પોતાને કેવળ જ્ઞાન નહીં થયું એ વાતથી ખેદ પામી આત્મનિંદા કરતા શ્રી ગૌતમ સ્વામીને ચરમ જિનેશ્વર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ, તમે ખેદ કરો નહીં, છેલ્લે તો આપણે બંને તુલ્ય થવાના છીએ, એટલે કે તમે પણ મારી જેમ કેવળ જ્ઞાન પામી અને મોક્ષ પામવાના છો. ભગવાન દેવ. હવે 5મી ઢાળ શરૂ થાય છે, એની ભૂમિકા જોઈએ કે આમ પ્રભુની છત્ર છાયામાં 30 વર્ષ વીતી ગયા. હવે પ્રભુ અંતિમ ચતુર્માસ માટે પાવાપુરી પધાર્યા. ત્યાં હસ્તિપાળ રાજાની જૂની સભામાં ચાતુર્માસ રહ્યા છે. તેમાં પણ હવે પોતાનો અંતિમ સમય નજીક જાણે પ્રભુ વીરે 16 પ્રહર 48 કલાકની દેશના આરંભી. હવે આ પ્રભુની જે અંતિમ દેશના છે એના 2 સ્વાધ્યાય આપ સર્વે સાંભળ્યા આ દિવાળીના વખતની અંદર, અને હવે આ 3જો સ્વાધ્યાય ચાલે છે આપણો. છેવટની ઘડીએ પ્રભુએ શ્રી ગૌતમ સ્વામીને દેવ શર્માને પ્રતિબોધ પમાડવા જવા કહ્યું અને આ બાજુ પ્રભુ નિર્વાણ પામ્યા. દેવ શર્મા પાસેથી પાછા ફરી રહેલા શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુના નિર્વાણના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ જે વિલાપ કરે છે વગેરે જે વાતો છે એ હવે આ ઢાળની અંદર આવશે, કે જેની અંદર જે 46મી ગાથા છે એ વિક્રમ રહેશે. સ્વામીઓ રે વીરચિણા
बिहारी भर हवा समी वरस पैर सवसिया तो कणय पौमेशु पाय कमल संग ही सहिया आवियोए नयनानंद नयर पवापुरी सुर महिया नयर पवापुरी सुर महिया पूनम ना चंद्र समान उल्लासित विकसित स्वामी प्रभु महावीर स्वामी ना आ भरत क्षेत्र मा 72 वर्ष थया अथवा तो प्रभु महावीर 72 वर्ष सुधी आ भारत क्षेत्र में वस्या जुदा जुदा स्थाने विचर्या केवल ज्ञान पछी प्रभु विहार करे छे त्यारे तेना चरण कमल नीचे देवो सुवर्ण कमल स्थापे छे जगतना जीवोना नयन माटे परम आनंद स्वरूप अने देवोथी पूजित प्रभु वीर सुवर्ण कमल पर चरण कमल ने स्थापता स्थापता चतुर्विध संघ साथे पावापुरी नगरे पधार्या छेल्ला समय अवसर पामी प्रभु वीरे देव शर्मा ने प्रतिबोध करवा श्री गौतम स्वामी ने मोकल्या परम विनयी श्री गौतम स्वामी प्रभु आज्ञा ने शिरोधार्य करी अने देव शर्मा ने प्रतिबोध करवा गया आ बाजू प्रभु वीर निर्वाण पामी अने परम पद मोक्षे गया पाछा वर्ता श्री गौतम स्वामी आकाश ने देव समूथी व्याप्त जोयो अने प्रभु निर्वाण पाम्या ए समाचार मेळव्या प्रभुना वीरथी व्याकुळ श्री गौतम स्वामी ना अहिए जाणे नाद भेद न थयो होय એવો મોટો વિષાદ ઉદ્ભવ્યો મોટો વિષાદ શ્રી ગૌતમ સ્વામી વિલાપ કરતા પ્રભુને ઠપકો આપે છે કે હે સ્વામી કેવો સમય જોઈ અને આપે મને આપનાથી દૂર કર્યો તમે તો જાણતા જ હતા કે મારું નિર્વાણ થનાર છે અંતિમ સમયે તો લોકો દૂર રહેલાને નજીક બોલાવે હે પ્રભુ તમે તો આવો લોક વ્યવહાર પણ સાચવ્યો નહીં ઉલટું મને દૂર મોકલી આપ્યો હા હા સ્વામી તમે તો આ બહુ સારું કામ કર્યું ખરું ને આપના મનમાં હશે કે ગૌતમ મારી પાસે કેવળ જ્ઞાન માગશે અથવા તો એક બાળકની જેમ મારી કેળે લાગશે અને મને પણ સાથે લઈ જાઓ એમ કહેશે હે વીર પ્રભુ આપના પર મારી પરમ ભક્તિ હતી એટલે આપે ભોળો ભગત જાણીને જ મને ભોળવ્યો ને હે પ્રભુ મારો અને તમારો કેવો અવિહળ પ્રેમ હતો આ પ્રેમને પણ આપે ન નિભાવ્યો હવે આટલો બધો જે ઉદ્વેગ ચાલે છે પછી હવે એની અંદરનું પરિવર્તન गौतम स्वामी ने तत्तर थाय छे के हाँ हाँ ओ प्रभु आप तो वितरागता माटे ज आप स्नेह रहित हता आपे राग दशा नु लालन पालन न कर्यो अने हूँ रागी हतो माटे ज मने लागतु हतु के आपने मारा पर पण राग छे पण ओ प्रभु ए मारो भ्रम हतो આ ચિંતનની ધારે ચડતા ગૌતમ સ્વામીએ રાગને વિરાગના માર્ગે વાળ્યો જે રાગથી હવે આ વાત છે કે જે રાગથી મેળવવા જાય એ
ઉલટ એટલે કે દૂર રહે અને રાગ મૂકી દો તો સામેથી આવી જાય. એટલે કે જો ખરેખર રાગ પૂર્વક જો મેળવવા જાય તો એને જે વસ્તુ મળે નહીં પણ એ તો વસ્તુ દૂર ને દૂર થતી જાય, પણ રાગ મૂકી દે તો સામેથી આવી જાય. આ નિયમ મુજબ શ્રી ગૌતમ સ્વામી જે કેવળ જ્ઞાન માટે તલસતા હતા તે રાગના કારણે દૂર રહેતો હતો. જેવો રાગ ગયો અને વૈરાગ્ય આવ્યો કે તરત જ એ કેવળ જ્ઞાન પ્રગટ થયું. આમ શ્રી ગૌતમ સ્વામી સહજ વિતરાગ સર્વજ્ઞ થયા. ત્રણ ભુવનમાં જય જયકાર થયો અને દેવોએ શ્રી ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાનનો મહિમા મહોત્સવ કર્યો. પછી ગણધર ભગવંતે વખાણ એટલે કે પ્રવચન દેશના આપી કે જે સાંભળી અને ભવિક જીવ સંસારથી નિસ્તાર કે ફરીથી લો છો કે જે ગણધર ભગવંતે વખાણ એટલે કે પ્રવચન દેશના આપી કે જે સાંભળી અને ભવિક જીવ સંસારથી નિસ્તાર પામે. હવે આ જે ઢાળ છે પાંચમી ઢાળ એનું વસ્તુ એટલે કે એનું ટૂંકમાં આપણે જોઈએ કે પ્રથમ ગણધર ગૌતમ સ્વામી 50 વર્ષ ગૃહસ્થવાસમાં રહ્યા, 30 વર્ષ અપ્રમત ચારિત્રથી વિભૂષિત રહ્યા, 12 વર્ષના કેવળ જ્ઞાન પર્યાય વાળા શ્રી ગૌતમ સ્વામી 3 જગતમાં લોકોને વંદનીય બન્યા અને 92 વર્ષના આયુષ્ય વાળા ગૌતમ સ્વામી રાજગ્રહી નગરીથી શિવપુર વાસી બન્યા. હવે આ ઢાળ પાંચમી તો પૂરી થઈ અને છઠ્ઠી ઢાળ જે શરૂ થાય છે એ સીધી એની ગાથા છે, 52મી ગાથા છે, એટલે બ્રહ્મનિષ્ઠ વિક્રમ એ 52મી ગાથા લેશે. જેમ સહકારે કોયલ કહું કે જેમ કુસુમ વને પરે મલ મહકે, જેમ ચંદન સુગંધ નિધિ, જેમ ગંગા જળ લહેર લહેકે, જેમ કણિયા ચડતે જે ઝળકે, તેમ ગોયમ સોભાગ નિધિ, તેમ ગોયમ સોભાગ નિધિ. શ્રી ગૌતમ સ્વામીના સૌભાગ્યનું સુંદર ઉપમાઓ દ્વારા વર્ણન કરી રહ્યા છે. શ્રી ગૌતમ સ્વામીના સૌભાગ્યનું સુંદર ઉપમાઓ દ્વારા વર્ણન કરી રહ્યા છે. આ વચન આપણે સાંભળીએ એટલે સૌભાગ્ય સામે. જેમ આંબાના વૃક્ષ પર કોયલ ટહુકા કરે છે, જેમ કુસુમ વન એટલે કે પુષ્પોનું ઉપવન પરિમળ સુગંધથી મહેકે સુવાસ ફેલાવે છે, જેમ ચંદન સુગંધનો ભંડાર છે, જેમ ગંગાજળ લહેરો તરંગોથી શોભે છે તથા મેરુ પર્વત તેજથી ઝળકે છે, તેમ શ્રી ગૌતમ સ્વામી સૌભાગ્ય નિધિ છે, સૌભાગ્યના ભંડાર છે. જેમ હંસો માનસરોવરમાં વસે છે, જેમ સુરવર એટલે કે ઇન્દ્રના મસ્તક પર સોનાના મુગટ શોભે છે, જેમ ભમરાઓ સુંદર કમળ વનમાં ભમે છે, જેમ રત્નાકર એટલે કે સમુદ્રમાં રત્નો વિલસે છે, જેમ તારાગણ આકાશમાં વિકસે છે, એમ શ્રી ગૌતમ સ્વામી ગુણરૂપી ક્રીડા વનમાં શોભે છે. આમાં ગુણની વાત આવી કે ગુણરૂપી ક્રીડા વનમાં શોભે છે એટલે કે ગૌતમ સ્વામી ગુણોમાં જ રમતા હતા અને ગુણો બધા ગૌતમ સ્વામીમાં વસતા હતા. જેમ પૂનમની રાતે આકાશમાં ચંદ્ર શોભે છે, જેમ સુરતરુ એટલે કે કલ્પ વૃક્ષના મહિમાથી જગત મોહે આકર્ષાય છે, પૂર્વ દિશામાં જેમ સહસ્ત્ર કિરણ સૂર્ય પ્રકાશે છે, સિંહ
જેમ ગિરિવર પર રાજે છે એટલે કે શોભે છે અને રાજાના મહેલમાં મદોન્મત ગજ હાથી ગાજે છે તેમ જૈન શાસનમાં શ્રેષ્ઠ મુનિવર ગૌતમ સ્વામી શોભે છે. કલ્પવૃક્ષ જેમ શાખાથી શોભે છે, જેમ ઉત્તમ પુરુષો મધુરી ભાષાથી શોભે છે, જેમ કેતકીનું વન સુગંધથી મગમગે છે, જેમ રાજા પોતાના ભુજાબળથી ચમકે છે, જેમ જિનાલયમાં ઘંટો રણકે છે, રણકાર કરે છે, તેમ ગૌતમ સ્વામી લબ્ધિથી શોભી રહ્યા છે, ગાજી રહ્યા છે. જે શ્રી ગૌતમ સ્વામીનું નામ ગ્રહણ કરે છે, જે શ્રી ગૌતમ સ્વામીના ગુણોને અનુસરે છે, હવે આ બરાબર વિચારવાનું છે કે જે શ્રી ગૌતમ સ્વામીનું નામ ગ્રહણ કરે છે, જે શ્રી ગૌતમ સ્વામીના ગુણોને અનુસરે છે, એને તો જાણે ચિંતામણી રત્ન હાથમાં આવી ગયું છે, એને તો જાણે મન વાંછિત પૂર્ણ કરનારું કલ્પ વૃક્ષ મળી ગયું છે, જાણે બધા કામ કુંભ તેને વશ થઈ ગયા છે અને ઈચ્છિત આપતી કામ જેનું ગાય મળી ગઈ છે, અષ્ટ મહાસિદ્ધિ એને પડે છે, માટે શ્રી ગૌતમ સ્વામીને જ અનુસરો, અર્થાત શ્રી ગૌતમ સ્વામીની જેમ દેવગુરુનો ઉત્કૃષ્ટ વિનય કરો. શ્રી ગૌતમ સ્વામીનું નામ જ સર્વ સિદ્ધિદાતા છે, મન વાંછિત આપનાર છે, માટે શ્રી ગૌતમ સ્વામીનું નામ સ્મરણ કરો, જાપ કરો. હવે જે આ 57મી જે ગાથા છે કે જેની અંદર આ મંત્રાક્ષર છે, તો ગૌતમ નામના મંત્રની રચનાને બતાવનાર કવિવર જણાવે છે કે હવે આમ જે આખો મંત્રાક્ષર છે એની અંદર એક એક શબ્દ કે જેમાં પ્રણવ મંત્રની વાત છે કે પ્રણવાક્ષર પ્રણવાક્ષર છે એટલે ઓમ કેવો, માયા બીજ એટલે કે રીમ બીજ પછી સંભળાય તેમ ગણવું, મુખની શોભારૂપ શ્રી અક્ષર મૂકવો, દેવોમાં મુખ્ય અર્યંત અર્યંત પદ મૂકવું અને ત્યારબાદ વિનયમાં મુખ્ય ઉવરસાય પદ સ્થાપવું, અને આ મંત્રાક્ષર સાથે શ્રી ગૌતમ સ્વામીને નમઃ નમવું, આમ ઓમ રીમ શ્રી અર્યંત ઉવરસાય ગૌતમ સ્વામીને નમઃ. હવે આ જાપ કરીએ છીએ આપણે. ઓમ રીમ શ્રી અર્યંત ઉવરસાય ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી અર્યંત ઉવરસાય ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રી અર્યંત ઉવરસાય ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અર્યંત ઉવરસાય ગૌતમ સ્વામીને નમઃ. આ પ્રકારે મંત્ર જાપ કરો. હે ભવ્યજનો, પૂરપૂર અથવા તો પરઘર નગર નગર અથવા તો પારકા ઘરે તમે શું કરો છો, દેશ દેશાંતરમાં તમે શા માટે ભમો છો, આ બધો પ્રયત્ન સામે માટે કરો છો, કે ધન કમાવા, સુખના સાધન પ્રાપ્ત કરવા, પોતાના શોખ પૂરા કરવા, આ જરા સમજાય ને એટલા માટે આ આટલી વાત હું બોલ્યો. એટલે ફરીથી લઉં છું કે હે ભવ્યજનો, પૂરપૂર અથવા તો પરઘર નગર નગર અથવા તો પારકા ઘરે તમે શું કરો છો, દેશ દેશાંતરમાં તમે શા માટે ભમો છો, આ બધો પ્રયત્ન શાના માટે. સવારે વહેલા ઉઠી શ્રી ગૌતમ સ્વામીનું નામ સ્મરણ કરો, તેનાથી તમારા બધા કાર્યો તાત્કાલિક સિદ્ધ થશે. ગૌતમ સ્વામીનું નામ લે છે તેના ઘરે નવનિધિ વિલસે છે.
1472 ની શાલે ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાન દિવસ એટલે કે 200 વર્ષનો દિવસે આજે 200 વર્ષ છે અને એમાં ખાસ આજે આ સ્વાધ્યાયમાં લીધું છે એટલે 1472 ની શાલે ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાન દિવસ એટલે કે 200 વર્ષના દિવસે ખંભાત નગરમાં શ્રી સ્તંભન પાર્શ્વ પ્રભુની કૃપાથી ઉપકારમાં તત્પર એવા આ કાવ્યની રચના કરી છે. નૂતન વર્ષના દિવસે શુભ મંગલ રૂપે આ રાસને કહી વાંચી અને સર્વપ્રથમ મહોત્સવ કરવો. આ રાસ વાંચન સૌનો રીતિ સિદ્ધિ કલ્યાણ કરનારું થાવ. તો આપણે બધાને નવા વર્ષની જે શુભકામનાઓ આપીએ, મારે પણ આપ સર્વેને જે શુભકામના આપવાની હોય એમાં શુભકામના આવી જાય છે. ગૌતમ સ્વામી રાસના રચયતા કહે છે કે જે માતાએ શ્રી ગૌતમ સ્વામીને કુક્ષીમાં ધારણ કર્યા તે માતાને ધન્ય છે, જેમના કુળમાં અવતર્યા તે પિતાને ધન્ય છે, અને જે સદગુરુએ તેને દીક્ષા આપી તેઓને પણ ધન્ય છે. વિનય સ્વરૂપ વિદ્યાનો ભંડાર એવા શ્રી ગૌતમ સ્વામીના ગુણોનો પાર આ પૃથ્વી પર કોઈ પામી શકતું નથી. આવા શ્રી ગૌતમ સ્વામી સૌના રીતિ વૃદ્ધિ કલ્યાણને કરો. જેમ વિસ્તારેલી શાખા વડે વડ અતિ સુંદર દેખાય છે, તેમ વડ સમા ગૌતમ સ્વામીની પરંપરારૂપ શાખા પણ ખૂબ વિસ્તાર પામો. પછી 61મી ગાથા. શ્રી ગૌતમ સ્વામીનો રાસ વાંચવાનો પણ મોટો મહિમા છે, એટલે કે રચના કરનાર મુનિ ઉદયવંત કહે છે કે આ રાસ વાંચવાનો હોય ત્યાં તે સ્થાનમાં કુમકુમ ચંદનનો છેડો દેવરાવો, એટલે કે ચારે બાજુ કુમકુમ અને ચંદનની લાઈનો બાઉન્ડરી બનાવવી, માણેક અને મોતીના ચોક પૂરવા, સાથિયા આદિ મંગળ કરવા, ગુરુ ભગવંત માટે રત્નજડિત સિંહાસન સ્થાપવું, એના પર બેસી અને ગુરુ ભગવાન શ્રી ગૌતમ રાસ સંભળાવે. આ ગૌતમ નામનો જ એવો પ્રભાવ છે કે જેને સાંભળતા ભવી પ્રાણીઓના સકળ કાર્ય સર્વ મનોરથ સિદ્ધ થાય. હવે જે 62મી ગાથા છે એ હું લઉં છું અને પછી એની છેલ્લી લાઈન છે એ પછી વિક્રમ જશે. શ્રી ગૌતમ સ્વામીનો આ રાસ જે સાંભળે છે અને જે સંભળાવે છે એને આલોકમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે, પરલોકમાં શાશ્વત સુખરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે. ગૌતમ સ્વામીનો રાસ ભણી છે ચૌવેહ સંગરલી યાયત કીચે સયલ સંગયાનંદ કરો સયલ સંગ આનંદ કરો. તો શ્રી ગૌતમ સ્વામીનો રાસ ભણવો, ચતુર્વિધ સંઘને આનંદ મંગળમય કરવો, વૃદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો, અને છેલ્લે આ રાસ જે ખુદ વાંચે છે બીજા પાસે વંચાવે છે તેના ઘરમાં ઉત્તમ લક્ષ્મી આવે છે અને બધી મન વાંછિત આશાઓ ફળીભૂત થાય છે. ઇતિ શિવમ. તો આ નવું વર્ષ અને ગૌતમ સ્વામીનો રાસ કે જે આપણે સ્વાધ્યાયમાં લીધો, કે જેમાં આ નવા વર્ષની સંપૂર્ણપણે બધી શુભેચ્છાઓ સમાય ગઈ, કે જેમ હું થોડી વાર પહેલા જ મેં વાતચીત કરી. તો એ શુભેચ્છાની સાથે સર્વે મુમુક્ષુ ભાઈ બહેનો કે
આ રાસની એક એક વાત એ એવી છે કે તમને અંદરથી આંતરિક રીતે ખૂબ બળ અને ઉત્સાહ પૂરો પાડે. તમે જે આરાધના કરી રહ્યા છો એની અંદર ખૂબ બળ પ્રાપ્ત થતું જાય અને તમે આરાધનાની અંદર સતત પ્રગતિ કરતા રહો. ભલે આ મહામારીનો સમય કેટલા બધા મહિનાથી ચાલી રહ્યો સમય છે અને સમગ્રપણે બધાનું જીવન સાવ પલટાઈ ગયું છે. લોકો ખૂબ જ ફિકરગ્રસ્ત છે, ઉપાધિગ્રસ્ત છે અને એની અંદર મુમુક્ષુઓ આવી ઉપાધિ અને ફિકરની વચ્ચે પણ ખૂબ ઉત્સાહ અને આનંદથી પોતાની આરાધના કરી રહ્યા છે. એ મોટી વાત છે અને એમાં પણ આ નવા વર્ષે આ રાસથી વિશેષ ઉત્સાહિત થઈ અને તમારી આરાધના આગળ ને આગળ વધે એવી શુભકામના સેવી અને હું અહીંયા વિરમું છું. સદગુરુ દેવકી જય.